નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા. વિધર્મી દ્વારા કરવામાં આવતા હિન્દુઓ પરના હુમલાને લઈને કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું. તોરણવાળી માતા ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું. મહેસાણા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ પર વિવિધ હુમલાઓ અને અન્ય ઘટનાઓ આચરવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા લવ જેહાદ તથા લેન્ડ જેહાદ જેવા કિસ્સાઓ પણ ચાલી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રિપોર્ટર રંજીત સિવાગેલા. મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિનાની અંદર અસામાજિક તત્વો દ્વારા હિન્દુ સમાજને ખૂબ જ ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે જિલ્લાના 8-10 સ્થાનો ઉપર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ જાતિના જે ટોટલ હિન્દુ સમાજની જાતિઓ છે જાતિઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. કઈ કઈ જગ્યાએ કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન થયો છે. તાજેતરમાં પાટણ જિલ્લાના બાલીસણા ગામે પણ ગઈકાલે એક હુમલો કરવામાં આવ્યો છે, જેમાં હિન્દુ સમાજના યુવાનોને ખૂબ ઢોર માર મારવામાં આવે છે એવા વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો એના વિરુદ્ધમાં પ્રશાસનને અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ અને નિવેદન કરવા માટે આવ્યા છીએ કે આવનારા સમયની અંદર આવા હુમલાઓ પર રોક લાગે અને જે તે લોકો પકડાય છે એમને કાયદાકીય રીતે કડકમાં કડક સજા કરવામાં આવે. પ્રશાસન તરફથી એ જ અપેક્ષા રાખીએ છીએ કે આવી જે ઘટનાઓ ઘટે છે એમાં તાકેદારી રાખીને એ ઘટનાઓ ના ઘટે અને જ્યાં પણ ઘટના ઘટે તાત્કાલિક આરોપીઓને પકડી અને એમને કડકમાં કડક સજા અપાવે. આજે હિન્દુ ધર્મ એકત્રિત થઈને શક્તિ પ્રદર્શન કરે છે કે વિધર્મીઓ આપણા હિન્દુ ધર્મની સનાતન ધર્મ ઉપર ખૂબ એ લોકોનો પ્રહારો થઈ રહ્યા છે. સવાલા જે ગામ છે એની બહાર પણ મટનની દુકાનો ચાલે છે, એને સદંતર બંધ કરવાની જરૂર છે. અને અહીંયા આગળ કસ્બાની અંદર જે કાચા માડાગઢ પણ જે દુકાનો ચાલુ છે એને પણ બંધ કરાવો. હૈદરી ચોકની અંદર પણ દુકાનો બંધ કરાવવાની આપણી લાગણી સાથે. અને હિન્દુ વ્યક્તિ ઉપર બહુ હુમલા થઈ રહ્યા છે એની સાવચેતી રાખે અને હવે દરેક ધર્મ દરેક સમાજ એકત્રિત થઈને સનાતન ધર્મ સાથે જોડાય છે અને બધાએ હવે ખાતરી કરી લે કે હવે સનાતન ધર્મ જાગી ગયો છે. જય શ્રી રામ. જય શ્રી રામ.